બહુ જ સરસ પાઠ છે. આખા પ્રકરણમાં પ્રતિબિંબ શબ્દ અનેક વખત આવશે. પ્રતિબિંબને અંગ્રેજીમાં ઇમેજ કહેવાય. જો પૂછે તો એની ઇમેજ ખરાબ થાય. સવારે ઉઠીને આપણે રોજ આપણું થોબડું જોતા જ હોઈએ એટલે આપણે ખબર જ છે કે આપણું થોબડું કેટલું સુંદર છે, બરાબર. એટલે કોઈ એનું પૂછતું નથી કે પ્રતિબિંબ એટલે શું, પણ એમ નહીં, એક્ઝેક્ટ શબ્દોમાં એની એકદમ પરફેક્ટ વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? મસ્ત વ્યાખ્યા બનાવી છે, સાંભળજો. પ્રતિબિંબ તમને કઈ રીતે મળે? પરાવર્તન દ્વારા મળે અથવા વક્રીભવન દ્વારા મળે. પરાવર્તન ક્યાંથી થશે? અરીસા પરથી. વક્રીભવન ક્યાંથી થશે? લેન્સમાં, બરાબર છે. પછી જે પ્રતિબિંબ રચાય એ વાસ્તવિક પણ હોઈ શકે, આભાસી પણ હોઈ શકે, બરાબર. એ વસ્તુના જેટલી જ સાઈઝ નું મળે એનાથી મોટું પણ મળી શકે, એનાથી મળી શકે. પણ એનો જે બાહ્ય દેખાવ છે, એનો જે બાહ્ય દેખાવ છે એ વસ્તુના જેવો જ છે. બોલે વસ્તુના જેવો જ છે, બરાબર ને. હવે આ બધી વાતોનું વ્યવસ્થિત સંકલન કરીને જો તમે પ્રતિબિંબની એક્ઝેક્ટ વ્યાખ્યા આપવા માંગતા હો તો એ વ્યાખ્યા આ રીતે આપી શકાય, સાંભળજો. વસ્તુની સપાટી પરથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન દ્વારા જે સ્થાને ખરેખર ભેગા મળે છે અથવા ભેગા મળતા હોવાનો આભાસ થાય છે તે સ્થાને વસ્તુના જેવો જ બાહ્ય દેખાવ ધરાવતા જે કોઈ દ્રશ્યની રચના થાય છે અથવા દ્રશ્યની રચના થતી હોવાનો આભાસ થાય છે તેવા દ્રશ્યને તે વસ્તુનો પ્રતિબિંબ થાય છે. બોલો, તેવા દ્રશ્યને તે વસ્તુનો પ્રતિબિંબ થાય છે. ચાલે. વસ્તુની સપાટી પરથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન દ્વારા જે સ્થાને ખરેખર ભેગા મળે છે અથવા ભેગા મળતા હોવાનો આભાસ થાય છે તે સ્થાને વસ્તુના જેવો જ બાહ્ય દેખાવ ધરાવતા જે કોઈ દ્રશ્યની રચના થાય છે અથવા રચના થતી હોવાનો આભાસ થાય છે તેવા દ્રશ્યને તે વસ્તુનો પ્રતિબિંબ કહે છે. ચાલે. પ્રતિબિંબની વાત પતી ગઈ. અરીસો કોને કહેવાય? જે પ્રકાશીય રચનામાં પ્રતિબિંબ પરાવર્તન દ્વારા રચાય છે તેને અરીસો કહે છે. સિમ્પલ. તો પછી લેન્સ કોને કહેવાય? લેન્સ અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી થાય છે દગ કાચ. કેવો કાચ? દગ કાચ. જે પ્રકાશીય રચનામાં પ્રતિબિંબ વક્રીભવન દ્વારા રચાય છે તેને લેન્સ કહે છે. સિમ્પલ. અરીસાઓ બે જ પ્રકારના, ગોલીય અથવા પારવલયિક. ગોલીય અથવા આપણા કોર્સમાં માત્ર ગોલીય અરીસાઓ. બોલ, માત્ર ગોલીય લઈએ. પરાવર્તનના નિયમો. બોલો, પરાવર્તનના નિયમો. સા આ એબી શું છે? એબી સમતલીય પરાવર્તક સપાટી. બોલો, સમતલીય પરાવર્તક સપાટી. તો આ પીક્યુ શું છે? પીક્યુ પ્રકાશનું એવું કિરણ કે જે આ સપાટી પરના ક્યુ બિંદુએ આપાત થાય છે. કયા માર્ગે? પ્રસરણ પામીને પી થી ક્યુ તરફ. બોલો, પી થી. એનું નામ આપણે પાડ્યું આપાત કિરણ. આપાત કિરણ. આ એમક્યુ શું છે? એમક્યુ આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ. આ ક્યુ આર શું છે? પેલા ક્યુ બિંદુએ થી પરાવર્તન પામતો કિરણ. એને આપણે નામ આપ્યું પરાવર્તિત કિરણ. શું નામ આપ્યું? આપાત કિરણ નો આ લંબ સાથેનો આ ખૂણો, ખૂણો પી ક્યુ એમ. ખૂણો પી ક્યુ એમ. નામ પાડ્યો આપાત કોણ. નામ પાડ્યો આપાત કોણ.
એમાં કહેવાય એંગલ ઓફ ઇન્સિડન્સ, એંગલ ઓફ ઇન્સિડન્સ ઇન્સિડન્સ માટે લખ્યું. બરાબર, પરાવર્તિત કિરણનો આ લંબ સાધેનો ખૂણો, એનું નામ પરાવર્તન કોણ? બોલો, પરાવર્તન કોણ? એંગલ ઓફ રિફ્લેક્શન, એંગલ ઓફ રિફ્લેક્શન રિફ્લેક્શન માટે લખ્યું. બરાબર, હવે પરાવર્તન ના બે નિયમો યાદ રાખવાના છે. એમાં પહેલો નિયમ આ છે, આપાત કિરણ અલ્પવિરામ આપાત બિંદુએ પરાવર્તક સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય મુવા, બોલો ત્રણેય મુવા એક જ સમતલ, ત્રણેય મુવા એક જ સમતલ, એક સમતલસ્થ કહેવાય. શું કહેવાય? એક સમતલસ્થ. અત્યારે એ એક સમતલ કયો? બોર્ડની સપાટી. બોલો, બોર્ડની સપાટી. સિમ્પલ. અને બીજો ને છેલ્લો નિયમ, જેટલો હોય છે આપાત કોણ તેટલો હોય છે પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. સિમ્પલ. કેટલીક ટચુકડી વ્યાખ્યા, માત્ર જાહેર ખબર ટચુકડી હોય એવું જરૂરી નથી, વ્યાખ્યાઓ પણ ટચુકડી હોય શકે. નંબર વન, ધ્રુવ. બરાબર, પેલો તો અરીસાઓ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તમને કહું. કાચનું ગોળાકાર કવચ ધ્યાન કરો. બોલો, કાચનું ગોળાકાર કવચ. કવચ કોને કહેવાય? ગોળાકાર કવચ કોને કહેવાય? બોલો બોલો બોલો, એને કહેવાય ગોળાકાર કવચ. પછી એને આપણે કાપી નાખીએ આ રીતે, જો જવાનું. બરાબર, આટલો ભાગ દૂર કર્યો, છૂટો પાડ્યો. બરાબર, આ જે ભાગ છે એ આ ગોળાનો એક ભાગ હતો. બરાબર છે, પછી એ જે ભાગ છૂટો પાડ્યો એમાંથી ને એમાંથી તમે ધારો તો અંતર્ગોળ અરીસો, તમે ધારો તો બહિર્ગોળ અરીસો બનાવી શકો. જો અંતર્ગોળ અરીસો બનાવવાનો થાય તો તમારે આની જે અંતર્ગોળ બાજુ છે ને પેલા, એના ઉપર ચાંદીનો ઢોળ ચડાવવાનો. બોલો, ચાંદીનો ઢોળ. અને પછી બરાબર એને પોલિશ કરી ચકચકિત કરી નાખવાની સપાટીને, પરાવર્તક બનાવી દેવાની. કે બનાવી દેવાની? સારું, તો એમાંથી બને અંતર્ગોળ અરીસો. કયો અરીસો બનશે? અને જો એમાંથી એમાંથી બહિર્ગોળ અરીસો બનાવવાનો થાય તો બહિર્ગોળ બાજુ પર ચાંદીનો પાતળો ઢોળ ચડાવી એને ચકચકિત પોલિશ કરી નાખવાની, તો આમાંથી બની જશે બહિર્ગોળ અરીસો. બરાબર, સારું. હવે જોજો, આ બંને અરીસાઓનો ધ્રુવ કોને કહેવાય? ધ્રુવના અંગ્રેજીમાં પોલ કહેવાય. પોલ માટે પી લખ્યું, પોલ માટે પી લખ્યું. આખો જે ગોલી અરીસો છે, બરાબર, એમાં જે બિંદુ કેન્દ્ર સ્થાને હોય એનું આપણે નામ પાડ્યું એનું મધ્ય કેન્દ્ર. બોલો, એનું નામ પાડ્યું ધ્રુવ. અંગ્રેજીમાં પોલ કહેવાય, પોલ માટે પી લખેલું છે. બરાબર, ગોલીય અરીસાના મધ્ય કેન્દ્ર ને તેનો ધ્રુવ કહે છે, તેનો ધ્રુવ કહે છે. વક્રતા કેન્દ્ર કોને કહેવાય? વક્રતા કેન્દ્ર. આપેલ ગોલી અરીસો જે ગોળાકાર કવચ નો જ એક ભાગ હોય તેના ભૌમિતિક કેન્દ્ર ને, તેના એ ગોલી અરીસા નું વક્રતા કેન્દ્ર કહે છે. એ ગોલી અરીસા નું વક્રતા કેન્દ્ર. અને વક્રતા કેન્દ્ર ના અંગ્રેજીમાં સેન્ટર ઓફ કર્વેચર કહેવાય. સેન્ટર ઓફ, સેન્ટર માટે લખ્યું સી. બરાબર, પછી ને વક્રતા ત્રિજ્યા. બોલો, વક્રતા ત્રિજ્યા. આપેલ ગોલી અરીસો જે ગોળાકાર કવચ નો જ એક ભાગ હોય તેની ત્રિજ્યા ને, તેની ત્રિજ્યા ને એ ગોલી અરીસા ની વક્રતા ત્રિજ્યા કહે છે. અંગ્રેજીમાં કહેવાય રેડિયસ ઓફ કર્વેચર. શું કહેવાય? અંતર સી થી પી સુધી નું અંતર, અંતર સી પી, અંતર એ આપશે વક્રતા ત્રિજ્યા કેપિટલ. મુખ્ય અક્ષ કોને કહેવાય? આપેલા ગોલીય અરીસા ના ધ્રુવ અને તેના વક્રતા કેન્દ્ર માંથી પસાર થતી રેખા ને તેની મુખ્ય અક્ષ કહે, તેની મુખ્ય અક્ષ કહે. પછી લઈએ દર્પણ મુખ. બોલો, ગોલી અરીસો વિચારો. બરાબર, વાડકો વિચારો, વાડકો વિચાર, વાડકો વિચાર. એની વર્તુળાકાર કિનારી. બોલો, એની વર્તુળાકાર કિનારી. ભાઈ વર્તુળ હોય તો એનો કઈક વ્યાસ હોય,
પ્રવર્તુ હો એનો કઈક એ વ્યાસ વેલો ઓઈથી ઓઈ ઓઈથી ક્યુ થી ક્યુ ડેશ બોલો ક્યુ થી એ જે વ્યાસ આવે ને ક્યુ ક્યુ ડેશ બોલો ક્યુ ક્યુ ડેશ બોલો ક્યુ ક્યુ ડેશ બોલો એનો જ નામ દર્પણ મુખ બોલે નું નામ આપેલા ગોલી અરીસાની વર્તુળાકાર કિનારીના વ્યાસને તેનું ખાલી જગ્યા મુખ કહે છે કયું મુખ કહે છે એક જાતનો વ્યાસ છે એટલે વ્યાસનો એકમ મીટર વ્યાસનો એકમ તો દર્પણ મુખ નો એકમ થશે મીટર બરાબર સાત પછી લઈએ પેલા પેરેક્સિયલ કિરણો પેરેક્સિયલ સાંભળજો ગોલીય અરીસાની મુખ્ય અક્ષની તદ્દન નજીક રહીને પ્રસરણ પામતા પ્રકાશના કિરણોને બોલી જાઓ પેરેક્સિયલ કિરણો કહે છે હું શું બોલ્યો મુખ્ય અક્ષની તદ્દન નજીકમાં બોલો તદ્દન હું એવું નથી બોલ્યો કે મુખ્ય અક્ષ સમાંતર હું એવું બોલ્યો નથી તો પેરેક્સિયલ કિરણો મુખ્ય અક્ષ સમાંતર હોય પણ શકે ન પણ હોય બોલો સમાંતર પણ જરૂરી છે કે મુખ્ય અક્ષની તદ્દન નજીકમાં બોલો તદ્દન બરાબર એવા કિરણો નામ આપ્યું પેરેક્સિયલ કિરણો બરાબર આકૃતિમાં થોડીક સ્પષ્ટતા લાવવાના હેતુથી મેં આ બધા કિરણો ઘણા દૂર બતાવ્યા તમારે આ બધા કિરણો ઉપરના નીચેના બધા આની બહુ નજીક વિચારવાના બોલો આની બહુ જ વિચારવાના છે ઓકે પછી લઈ મુખ્ય કેન્દ્ર આ જરા બરાબર સમજી લેજો અંતર્વ અરીસા ની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પેરેક્સિયલ કિરણો આકૃતિમાં દેખાય છે પરાવર્તન બાદ મુખ્ય અક્ષ પરના નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય મુખ્ય અક્ષના નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય આ કિરણ પરાવર્તન બાદ આમથી પસાર થાય આથી પસાર થાય આ એડાઈ ભાગે પાછું ફરે પછી આ આમ જશે અને આ આમ જશે બરાબર બધા કિરણો અહીંયા ભેગા થાય બોલો અહીંયા એટલે સંકેન્દ્રિત થાય શું થાય એ જે બિંદુ ભેગા થાય એનું નામ પાડ્યું મુખ્ય કેન્દ્ર શું નામ પાડ્યું અંગ્રેજી મને ફોકલ પોઈન્ટ કહેવાય શું કહેવાય ફોકલ પોઈન્ટ માટે લખ્યું કેપિટલ એફ કેપિટલ પણ આ કોની વાત કરો છો અંતર્ગો અરીસા બોલો અહીંયા શું થાય જો અહીંયા શું થાય આ કિરણ એ ભાગે પાછું ફર્યું પછી આ કિરણ આમ પરાવર્તન પામે છે આનું પરાવર્તન આમ થાય છે આનું આમ બરાબર હવે એક કામ કરો આ બધા કિરણોને પાછળની બાજુ લંબાવો જોઈએ કઈ બાજુ એ ચલો લંબાવો પાછળની બાજુ બરાબર તો એ બધા કિરણો જાણે કે આ બિંદુમાંથી આવતા હોય એવો આભાસ થાય છે બોલો એવો આભાસ થાય છે અહીંયા ભેગા થાય એટલે સંકેન્દ્રિત બોલવાનું અહીંયા છૂટા પડે એટલે વિકેન્દ્રિત થાય છે શું થાય છે શું થાય છે હા એવા બંને બિંદુનું નામ પાડ્યું મુખ્ય કેન્દ્ર શું નામ પાડ્યું પરંતુ અહીંયા ખરેખર પ્રકાશના કિરણો ભેગા મળે જ છે બોલો ભેગા અહીંયા પ્રકાશ ઊર્જા હાજર છે બોલો પ્રકાશ ઊર્જા જાણે કે વાસ્તવિક મુખ્ય કેન્દ્ર શું કહેવાય પણ અહીંયા પ્રકાશના કિરણો અરીસાની પાછળથી પ્રકાશના કિરણો જઈ શકતા નથી એટલે અહીંયા કોઈ પ્રકાશ ઊર્જા છે જ નહીં એટલે આ મુખ્ય કેન્દ્ર ખરું પણ આભાસી બોલો બોલો અંતર્ગો અરીસાનો મુખ્ય કેન્દ્ર વાસ્તવિક હોય છે પરંતુ બહિર્ગો અરીસાનો મુખ્ય કેન્દ્ર આભાસી હોય છે બરાબર ચલો વ્યાખ્યા કરી આપશો ગોલીય અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પેરેક્સિયલ કિરણો પરાવર્તન બાદ જે બિંદુએ સંકેન્દ્રિત થાય અથવા જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય તેવા બિંદુને તે ગોલીય અરીસાનો મુખ્ય કેન્દ્ર કહે છે ગોલી અરીસાની મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતા પેરેક્સિયલ કિરણો પરાવર્તન બાદ મુખ્ય અક્ષ પરના જે બિંદુએ સંકેન્દ્રિત થાય અથવા મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય તેવા બિંદુને તે ગોલી અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે તેની સંજ્ઞા કેપિટલ તેની સંજ્ઞા હવે લઈએ કેન્દ્ર લંબાઈ બોલો મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતર એફપી અંતર એફપી અંતર ને ભૂલી જાઓ અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે અંગ્રેજીમાં તેને ફોકલ લેન્થ કહેવાય શું કહેવાય ફોકલ લેન્થ માટે લખ્યું સ્મોલ એફ બરાબર
સારું ફરી વાર ગોલી અરીસાના મુખ્ય કેન્દ્ર અને તેના ધ્રુવ વચ્ચેના અંતરને તેની કેન્દ્ર લંબાઈ કહે છે અંગ્રેજીમાં ફોકલ લેન્થ અને આ સ્મોલ એલ ગોલી અરીસા માટે માલુમ પડે છે કે આ જે બિંદુ છે મેલા એ આ બેનું મધ્ય બિંદુ છે બરો આ બેનું બોલો ના બેનું એટલે આ જે કેન્દ્ર લંબાઈ થાય એ આ વક્રતા ત્રિજ્યા કરતા અડધી થાય બોલો વક્રતા ત્રિજ્યા કરતા એફ નું મૂલ્ય આર બાય ટુ બોલો એફ નું મૂલ્ય આનો પડે લો તો આર બરાબર ટુ બોલો આર બરાબર બોલો વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય વક્રતા ત્રિજ્યા પણ આ પરિણામ માત્ર ગોલી અરીસા માટે જ સાચું છે ઓકે ફોકલ પ્લેન બોલો ફોકલ પ્લેન એટલે સમતલ પ્લેન એટલે એ સમતલ આવું વિચારવું છે જોઈ લેજો આમ હા બોલો બોલો એટલે કેવું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોવું જોઈએ બોલો અને સાથે સાથે આ મુખ્ય અક્ષ માંથી મુખ્ય અક્ષ લંબરૂપે બોલો મુખ્ય અક્ષ ને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય પરંતુ મુખ્ય અક્ષ ને લંબરૂપે હોય એવા સમતલ નું આપણે નામ પાડ્યું ફોકલ પ્લેન શું નામ પાડ્યું ફોકલ પ્લેન ગોલી અરીસાની મુખ્ય અક્ષ ને લંબ હોય ગોલી અરીસા નું સૂત્ર એક ગાઉસ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ મેળવેલું એની યાદમાં એને નામ આપીશું ગાઉસ નું સમીકરણ બોલો ગાઉસ નું સમીકરણ બોલો કે ગોલી અરીસા નું સૂત્ર બોલો વાત એક ને એક જ છે જોજો આકૃતિમાં દર્શાવ પ્રમાણે જેની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ હોય જેની વક્રતા ત્રિજ્યા કેપિટલ આર હોય તેવો નાના દર્પણ મુખ વાળો એક અંતર્ગોળ ગોલીય અરીસો ધ્યાનમાં લો તેની મુખ્ય અક્ષ પર તેના ધ્રુવથી યુ જેટલા અંતરે એક રેખીય વસ્તુ એબી ને મુખ્ય અક્ષને લંબ રૂપે ગોઠવવામાં આવી છે આ વસ્તુની ઊંચાઈ એટલે અંતર એબી અંતર એબી એને કહીશું એચ ઓ હાઈટ ઓફ ઓબ્જેક્ટ હાઈટ ઓફ એમાં ઓ કહેવાને ક્યાં આ ટોચ પરથી પ્રકાશના બે કિરણો પ્રસરણ પામે છે એમાંનું એક કિરણ આ ધ્યાનમાં લો બરાબર જે મુખ્ય અક્ષ ને સમાંતર બરોબર મુખ્ય અક્ષ ને બોલો ને મુખ્ય અક્ષ ને પણ ગોલી અરીસાની મુખ્ય અક્ષ સમાંતર આપવા થતું પેરેક્ષલ કિરણ યાદ છે ને પરાવર્તન બાદ ક્યાંથી પસાર થાય મુખ્ય કેન્દ્ર માંથી પરાવર્તન બાદ પરાવર્તન બાદ યસ અહીંથી પસાર થશે અને બીજું એક કિરણ એવું ધ્યાનમાં લો કે જે સીધું ધ્રુવ પર આપવા થાય બરોબર સીધું ધ્રુવ પર આ લંબ છે સ્થાનિક રીતે દોરેલો આ લંબ છે આપાત કિરણો લંબ સાથેનું ખૂણો એટલે આપાત કોણ જેટલો હોય આપાત કોણ એટલો જ હોય એ રીતે કિરણ થશે પરાવર્તન બરાબર તો એક પરાવર્તિત કિરણ આ છે બીજું આ છે બંને અહીંયા ભેગા થાય બરોબર ને ક્યાં મળશે તમને બિંદુવત વસ્તુ એ નું પ્રતિબિંબ એ ડેશ પર મળશે બોલો એ નું પ્રતિબિંબ બોલો ને એનું પ્રતિબિંબ એવી રીતે બી નું પ્રતિબિંબ મળે છે બી ડેશ પર તો આખી રેખીય વસ્તુ એ બી નું પ્રતિબિંબ તમને મળ્યું એ ડેશ બી ડેશ તમને મળ્યું અને આ એ ડેશ બી ડેશ જે પ્રતિબિંબ છે એની ઊંચાઈ લઈએ હાઈટ ઓફ ઇમેજ હાઈટ ઓફ એચ આઈ એમાં આઈ કહેવાને ક્યાં જેમ વસ્તુનું ધ્રુવથી અંતર એટલે વસ્તુ અંતર કહેવાય એમ પ્રતિબિંબનું ધ્રુવથી અંતર એટલે પ્રતિબિંબ અંતર બોલો એટલે આખા પ્રકરણમાં સ્મોલ યુ એટલે વસ્તુ અંતર અને સ્મોલ વી એટલે પ્રતિબિંબ અંતર તો વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ શું હોય શકે એ સંબંધ ગાઉસ નામના વૈજ્ઞાનિક મેળવેલો એ સંબંધ આ છે 1 / f = 1 / b + 1 / u બોલો 1 / f બરાબર 1 / b + 1 / u હવે અહીંયા તો સરવાળો છે ને બેટા એટલે આને પહેલા લખીએ કે આને પછી લખીએ કોઈ ફરક પડતો નથી પણ છતાંય હું તમને આગ્રહ રાખું છું કે તમે આ રીતે લખજો કારણ કે આના પછી લેન્સ આવશે શું આવશે એમાં આનું જ સમીકરણ આવશે પણ પ્લસ ને બદલે માઇનસ આવશે બોલો પ્લસ ને બદલે એટલે એ વખતે જો તમે ક્રમ ઉલટાવશો તો સમીકરણ ફરી હશે મહેરબાની કરીને ક્રમ આ રીતે રહેવા દો પછી ખાલી લેન્સ માં શું કરવાનું અહીંયા પ્લસ ને બદલે આવશે બોલો 1 / f બરાબર 1 / b + 1 / u બરાબર ને હવે સંજ્ઞા પદ્ધતિ લઈએ જોજો આ ત્રણ અંતરો છે પેલા કયા ત્રણ અંતરો કેન્દ્ર લંબાઈ વસ્તુ અંતર પ્રતિબિંબ એ ત્રણ માંથી કયા અંતર ને ધન ગણવાનું કયા અંતર ને ઋણ ગણવાનું બતાવો
પછી આ બે ઊંચાઈ છે એક વસ્તુની ઊંચાઈ બીજી પ્રતિબિંબની ઊંચાઈ આ બે માંથી કોને ધન કોને ઋણ ગણવાની એને લગતી જે પદ્ધતિ છે એનું નામ છે સંજ્ઞા પદ્ધતિ શું નામ છે સંજ્ઞા પદ્ધતિ ચલો પહેલો નિયમ ભૂલી જાઓ બધા જ અંતરો મુખ્ય અક્ષ પર જ માપવા અને તે પણ ધ્રુવથી શરૂ કરીને જ માપવા તે પણ ધ્રુવથી શરૂ કરીને જ માપવા પહેલો નિયમ આ નંબર બે આપાત કિરણ ની દિશામાં માપાયેલા અંતરો ને ધન ગણવા આપાત કિરણ ની દિશામાં માપાયેલા અંતરો ને ધન ગણવા અને તેનાથી વિરુદ્ધ દિશામાં માપાયેલા અંતરો ને ઋણ ગણવા સિમ્પલ ત્રીજો ને છેલ્લો નિયમ મુખ્ય અક્ષ થી ઉપર તરફ ની ઊંચાઈ ને ધન અને નીચે તરફ ની ઊંચાઈ ને ઋણ ગણવી બોલો મુખ્ય અક્ષ થી ઉપર તરફ ની ઊંચાઈ ને ધન અને નીચે તરફ ની ઊંચાઈ ને ઋણ ગણવી સિમ્પલ હવે એક નાનકડું સૂત્ર લેટરલ મેગ્નિફિકેશન બીજું નામ છે ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન ગુજરાતીમાં કહેશો મોટાવણી શું કહેશો મોટાવણી હા સંધિ વિગ્રહ નથી કરવાનો ઘણા બોલે છે મોટ મણી મોટ મણી શું મોટ મણી મોટાવણી બોલો બોલો પ્રતિબિંબ વસ્તુના જેટલું મળશે કે તેના કરતા મોટું મળશે કે તેના કરતા તેનું માપ દર્શાવતી રાશિ આપણે વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ નામ પાડવાના છે લેટરલ મેગ્નિફિકેશન લેટરલ બીજું નામ બોલો ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન બોલો એમાં વસ્તુની ઊંચાઈને લગતા મેગ્નિફિકેશન ની વાત આવશે બોલો વસ્તુની એની પહોળાઈને લગતા મેગ્નિફિકેશન ની વાત આવતી નથી પહોળાઈને લગતું મેગ્નિફિકેશન નું વ્યાખ્યાયિત થયું છે આપણા કોર્સમાં નથી એનું નામ છે લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન લોન્જિટ્યુડિનલ એ આપણા કોર્સમાં નથી બરાબર છે હવે જો અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને લેટરલ અથવા ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન કહે છે લેટરલ અથવા ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન એની સંજ્ઞા સ્મોલ m એકમ રહી બોલો કારણ કે અંતર ભાગ્યા બરાબર હવે નું નાનું સૂત્ર યાદ રાખો સૂત્ર આ છે માઇનસ v / u બોલો માઇનસ v / u આ બે લેયા છે ને પ્રતિબિંબ અંતર બોલો પ્રતિબિંબ u એટલે વસ્તુ અંતર બરાબર અને આટલા સૂત્રો આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ત્રણેય દાખલાઓ ગણીએ જો નંબર 1 ની રકમ છે ઉદાહરણનો પહેલો દાખલો પૂના આડું ને કોઈ ઉતા ઉતા જો સાહેબ મને તો આડું દેખાય છે બરાબર તફાવતો યાદ કરો તફાવત સાચો પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ બોલતા રહેજો સાચો પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ સાચો પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય વસ્તુની સાપેક્ષ હંમેશા આભાસી પ્રતિબિંબ હંમેશા ચતુ હંમેશા બરાબર ને પછી સાચો પ્રતિબિંબ અરીસાની આગળ મળે અરીસાની અરીસાની સામે કહેવાય બરાબર અને આભાસી પ્રતિબિંબ અરીસાની પાછળ મળે અરીસાની સાચો પ્રતિબિંબ એ પડદા પર ઝીલી શકાય બોલો પડદા પર ઝીલી શકાય આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય બરાબર સાચો પ્રતિબિંબ જ્યાં રચાય ત્યાં પ્રકાશ ઊર્જા હાજર હોય પ્રકાશ ઊર્જા અને આભાસી પ્રતિબિંબ જ્યાં રચાય ત્યાં પ્રકાશ ઊર્જા હાજર હોતી નથી લખો સાચું પ્રતિબિંબ જમણી બાજુએ આભાસી પ્રતિબિંબ પાનાના બે ભાગ કરી નાખો ફાડ્યા વગર તો સાચા પ્રતિબિંબ લખો નંબર 1 તે વસ્તુની સાપેક્ષે હંમેશા ઉલટું હોય છે
સામે લખો તે વસ્તુની સાપેક્ષે હંમેશા ચત્તું હોય છે નંબર બે તે હંમેશા અરીસાની સામે જ મળે છે સામે લખો તે હંમેશા અરીસાની પાછળ જ પડે છે તેના સ્થાને પ્રકાશ ઉર્જા હાજર હોય છે સામે લખો તેના સ્થાને પ્રકાશ ઉર્જા હાજર હોતી નથી છેલ્લો મુદ્દો તે પડદા પર જીવી શકાય છે સામે લખો તે પડદા પર જીવી શકાતું નથી બરાબર નંબર વન ની રકમ જોજો ગૌસનું સમીકરણ યાદ કરો વન અપોન એફ બરાબર વન અપોન બી પ્લસ વન અપોન યુ હવે કેન્દ્ર લંબાઈ સાંભળજો કયો અરીસો આપ્યો અંતર્ગો કે બહિર્ગો બરાબર અંતર્ગો અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ લેવાની કેવી લેવાની તમે કહેશો કેમ પણ અહીંયા જો અહીંયા જો અંતર્ગો અરીસો છે પેલા અને કેન્દ્ર લંબાઈ એટલે અંતર એફપી બોલો અંતર હમણાં સંજ્ઞા પદ્ધતિમાં શું નક્કી થયું બધા જ અંતરો મુખ્ય અક્ષ પર જ માપવા અને તે પણ ધ્રુવથી શરૂ કરીને જ માપવા ધ્રુવથી તો આ મુખ્ય કેન્દ્રનું આ ધ્રુવથી અંતર માપીશું ને આ બોલો આ બોલો એ અંતર કઈ દિશામાં માપ્યું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં બોલો જાય જા આપાત કિરણની વિરુદ્ધ દિશા માટે માઇનસ માટે બરાબર બહિર્ગો દિશામાં શું થાય આ મુખ્ય કેન્દ્ર નું આ ધ્રુવથી અંતર માપીશું આ બોલો 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 એટલે કે આપાત કિરણ ની દિશા માટે ધન બોલો માટે એવું જ પાછું લેન્સ માં પણ થાય એવું જ પાછું ટૂંકમાં તમે યાદ રાખો ને કે અરીસો હોય કે લેન્સ હોય અરીસો કે અંતર્ગો હોય તો કેન્દ્ર લંબાઈ ઋણ બહિર્ગો હોય તો કેન્દ્ર લંબાઈ ધન સિમ્પલ ચાલો એ જોજો આ કેન્દ્ર લંબાઈ અત્યારે ઋણ લેશો કારણ કે તે અંતર્ગો રહીસાની કેન્દ્ર લંબાઈ છે ચાલ જોજે કેન્દ્ર લંબાઈ કેટલી વક્રતા ત્રિજ્યા કરતા અડધી વક્રતા ત્રિજ્યા કરતા વક્રતા ત્રિજ્યા કેટલી આપી 160 બોલો 160 ભાગ્યા 2 80 સેન્ટીમીટર બોલો પણ અંતર્ગો રહીસો હોવાથી f બરાબર માઇનસ 80 બોલો f બરાબર બોલો ને f બરાબર આ પ્રતિબિંબ અંતર તમને આપ્યું 70 સેન્ટીમીટર કેટલા મેં અહીંયા v બરાબર પ્લસ 70 લખ્યા બોલો v બરાબર કેમ જ્યારે જ્યારે ખબર પડે નહીં રકમ ફરીથી વાંચવાની જે કાંઈ જોઈએ બધું રકમમાં હોય જ પ્રતિબિંબ ચત્તુ મળે બોલો પ્રતિબિંબ ચત્તુ પ્રતિબિંબ કેવો હોય આભાસી પ્રતિબિંબ ક્યાં મળે અરીસાની અરીસાની પાછળ જોજો અહીંયા મળ્યું ચત્તુ પ્રતિબિંબ આમ મળ્યું હોય બરાબર તો આ પ્રતિબિંબ નું ધારો અહીંયા છે પ્રતિબિંબ તો આ પ્રતિબિંબ નું આ ધ્રુવથી અંતર તમે આમ માપશો અહીંયા જો પ્રતિબિંબ છે ને અરીસાની પાછળ અહીંયા તો આ પ્રતિબિંબ નું આ ધ્રુવથી અંતર તમે આમ માપવાના આમ બોલો બોલો આમ એટલે કઈ દિશા આપાત કિરણ ની દિશા માટે ધન માટે એટલે વી ની કિંમત પ્લસ 70 બરાબર હવે યુ શોધવાના બાકી છે
યુની કિંમત આમાંથી મળશે માઇનસ 38 સેન્ટીમીટર બોલો માઇનસ બોલો ને માઇનસ હવે વસ્તુ અંતર માટે યાદ રાખજો સ્મોલ યુ માટે જો એની કિંમત આપણે મૂકવાની થાય તો માઇનસ મૂકવાની બોલો એની કિંમત આપણે મૂકવાની થાય તો માઇનસ અને જો દાખલામાંથી મળશે તો માઇનસ મળશે બોલો દાખલામાંથી મળશે તો માઇનસ જેમ કે અહીંયા મળી ગઈ માઇનસ બરાબર અને એવું કેમ થાય છે સમજી લો આ વસ્તુનું આ ધ્રુવથી અંતર માપવાનું કીધું હોય બોલો આ વસ્તુનું આ ધ્રુવથી અંતર માપવાનું કીધું તો આ બોલો આ બોલો આ એટલે કે આપાત કિરણની વિરુદ્ધ માટે વસ્તુ અંતર હંમેશા વસ્તુ અંતર બરાબર છે પછી મેગ્નિફિકેન્સ સૂત્ર બોલો માઇનસ વી બાય બોલો ફટાફટ માઇનસ વી બાય ચલો માઇનસ વી ની કિંમત 70 યુ ની કિંમત મળી ગઈ માઇનસ 37 માઇનસ ये माइनस माइनस 70 भाग्या 37 का जो जवाब है 1.89 1.89 स्व गुणोत्तर एक का मोटो छे के नहीं तो m नो सूत्र बिजु याद करो hi अपन h m बराबर hi बोलो m बराबर और आज ये गुणोत्तर आयो एक का मोटो छे और ऊपर ले लो तो hi ग्रेटर देन h बोलो hi એટલે કે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળશે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળશે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળશે નેક્સ્ટ આ અંતર્ગો અરીસો આ એની મુખ્ય અક્ષ આ વક્રતા કેન્દ્ર લઈએ કેન્દ્ર લંબાઈ આપી છે 20 સેન્ટીમીટર જો કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર બરાબર તો 20 ગુણ્યા 2 એટલે વક્રતા થઈ જા 40 સેન્ટીમીટર વક્રતા થઈ જા એટલે બરાબર આના કરતા બમણા અંતર અહીંયા મેં સી બિંદુ બતાવ્યું બરાબર સારું હવે આપણી પાસે 10 સેન્ટીમીટર લંબાઈ વાળી એક રેખીય વસ્તુ છે જેને મુખ્ય અક્ષને સમાંતરે મૂકેલી છે એનો છેડો B બોલો છેડો B આ ધ્રુવથી 40 સેન્ટીમીટર અંતરે છે એવું આપેલું છે સારું તો આ જે છેડો છે ને એ ક્યાં હોવો જોઈએ વક્રતા કેન્દ્ર પર ક્યાં હોવો જોઈએ કારણ કે આ અંતર આપણને ખબર છે 40 સેન્ટીમીટર છે જ અને અંતરવળી સમયે એક વાત યાદ રાખજો કે જો વસ્તુને બરાબર વક્રતા કેન્દ્ર પર મૂકીએ ને ભાઈલા તો પ્રતિબિંબ ત્યાં જ મળે બોલો પ્રતિબિંબ સાચું અને તેથી ઉલટું સાચું અને તેથી ઉલટું અને પાછું બરાબર અહીંયા જ મળે છે એટલે અંતર્ગોળી સમડે જો વસ્તુ વક્રતા કેન્દ્ર પર વસ્તુ પ્રતિબિંબ ત્યાં જ મળશે પ્રતિબિંબ જોઈ લેજો આ જે કિનારો છે આ જે છેડો છે એ છેડો એક્ઝેક્ટલી અહીંયાથી કેટલા અંતરે છે વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે એટલે કે આ છેડો હોવો જોઈએ વક્રતા કેન્દ્ર પર અને જો વસ્તુ વક્રતા કેન્દ્ર પર છે તેનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર જ મળશે એટલે લખેલું છે વસ્તુનો બી છેડો વક્રતા કેન્દ્ર પર જ છે તેથી તેનું પ્રતિબિંબ ત્યાં જ રચાય તેનું પ્રતિબિંબ હવે આનું પ્રતિબિંબ ક્યાં રચાશે શોધી કાઢીએ ચલો આ લંબાઈ કેટલી છે 10 અને આ લંબાઈ હતી 40 40 માં 10 ઉમેરી દો 40 માં આ 10 ઉમેરી દો એટલે આ છેડાનું ધ્રુવથી અંતર થયું 40 વત્તા 10 એટલે 50 સેન્ટીમીટર બોલો 50 સેન્ટીમીટર અને એક વાત યાદ છે કે જો વસ્તુ સી થી દૂર મૂકવામાં આવે બોલો વસ્તુ સી થી સી થી તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે મળે બોલો સી અને એફ ની એટલે વસ્તુ આ તરફ તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર થી આમ મળશે અંદર બરાબર આમ આ સી ની બહાર તો આ સી થી અંદર એટલે એનું પ્રતિબિંબ ધારો કે અહીંયા મળ્યું પણ એક્ઝેક્ટલી ક્યાં મળ્યું એ આપણે શોધવાનું છે એ આપણે શોધવાનું છે તો આ એડેસ છેડાનું આ ધ્રુવથી અંતર એ આપણે શોધવાનું છે ચલો લગાવો ગાઓ શું સમીકરણ 1 / f / 1 / v + 1 / u કયો અરીસો છે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની ઋણ એમને ભલે 20 આપી હોય આપણે લેવાની માઇનસ f બરાબર માઇનસ પ્રતિબિંબ અંતર તો શોધવાનું છે વસ્તુ અંતર માટે શું વાત થયેલી આપણે આપણે જો એની કિંમત મૂકવાની થાય તો ઋણ કિંમત મૂકવાની આપણે એની કિંમત ચલો આ જે છેડો છે એનું અહીંયાથી અંતર બોલો બોલો 40 વત્તા 10 એટલે ટોટલ થયા પણ વસ્તુ અંતર આપણે કેવું મૂકવાનું માઇનસ એટલે યુ ને બદલે પ્લસ 50 નથી મૂકવાના શું મૂકવાનો શું મૂકવાનો શોધી કાઢો વી ની કિંમત
આમાંથી તમને મળશે માઇનસ 33.3 સેન્ટીમીટર માઇનસ આ રૂનિશાને શું બતાવે છે કે પ્રતિબિંબ અહીંયા હશે બોલો પ્રતિબિંબ એટલે કે અરીસાની સામે બોલો અરીસાની સામે વસ્તુ તરફ બોલો વસ્તુ તરફ કેમ પ્રતિબિંબ અંદર કેવું મળ્યું માઇનસ એટલે કે જો પ્રતિબિંબ અહીંયા રચાય તો એનું આ ધ્રુવ કે અંદર આમ માપવાનું થાય એટલે કે આપાત કિરણની વિરુદ્ધ દિશા બોલો આપાત કિરણની અને માટે જ માઇનસ મળે છે બરાબર જો પ્રતિબિંબ અંદર ધન મળે પ્રતિબિંબ અંદર બે પ્રતિબિંબ ક્યાં હશે અરીસાની પાસે ક્યાં હશે અત્યારે રૂમ મળે છે અરીસાની સામે બરાબર છે હવે જોજો પ્રતિબિંબની પહોળાઈ પૂછે બોલો પ્રતિબિંબની પહોળાઈ ચલો આંતર બોલો દરેક 40 બોલો ફટાફટ 40 અને આંતર તમે શોધી કાઢો આંતર શોધી કાઢો કેટલું આવ્યું 33.3 બોલો તો આંતર 40 હોય આ 33.3 હોય તો આ પહોળાઈ કેટલી થાય પ્રતિબિંબની પહોળાઈ કેટલી થાય એડેસ થી બીડેસ સુધીનું અંતર બોલો એડેસ થી કેટલું થાય 40 ઓછા 33.3 બરાબર 6.7 સેન્ટીમીટર 6.7 એને શું કહેવાય પ્રતિબિંબની પહોળાઈ બરાબર નેક્સ્ટ એમણે એક સૂત્ર તારવવાનું કીધું છે આપણે એવું જ એક બીજું સૂત્ર પણ લાવવાના છીએ તમને બંને સૂત્રો કામમાં આવશે ઉવાનો બને બરાબર વાનો બને બી પ્લસ વાનો બને યુ ગાઉસનો સમયગ્રહ યુ વડે ગુણી કરો દરેક પદને યુ વડે ગુણો સ્મોલ યુ વડે ગુણી કરો યુ અપોન એટ ફટાફટ બોલજો યુ અપોન બી બોલો યુ અપોન યુ એટલે 1 હવે આને બનાવો સૂત્ર નંબર 10 પણ મેગ્નિફિકેશન આપણે જેને કહીએ છે ને બેટા એ વી વાયુ નથી બાપા શું છે માઇનસ વી વાયુ શું છે તો વી વાયુ હોય અને માઇનસ વી વાયુ જોઈતા હોય તો કશું નહીં કરવું માઇનસ વન વડે ગુણી કાઢવાના બોલો માઇનસ વન વડે પણ જેમ અહીંયા ગુણ્યા અહીંયા ગુણવા પડે ને અહીંયા ગુણવા પડે ને અને તો પછી આ ક્રમ ઉલટે જાય ને બેટા એટલે એફ અપોન એફ માઇનસ યુ એફ અપોન એફ અપોન હવે આ જે મેગ્નિફિકેશન સૂત્ર આવ્યું એ વસ્તુ અંતરના પદમાં કોના પદમાં વસ્તુ હવે લાવીએ પ્રતિબિંબ અંતરના પદમાં હવે લાવીએ ચાલ એક્સ્ટ્રા જોઈ લેજો 1/f/1/v+1/u ગાઉસનો સમીકરણ જેમ અગાઉ કોના વડે ગુણેલા u વડે એમ હવે v વડે ગુણો હવે ચલો v / f બોલતા રહેજો v / v એટલે 1 અહીંયા v / u ચલો હવે જરા આ સૂત્ર બતા બનાવો તો આ બંને આ બધું એટલે થઈ ગયા માઇનસ મેગ્નિફિકેશન બંને સૂત્રો યાદ રાખો એક આ અને બીજું આ બોલો આ સૂત્ર બોલો એફ અપોન એફ માઇનસ સી એફ અપોન એફ માઇનસ સી આ સૂત્ર બોલો એફ માઇનસ સી અપોન એફ પ્રકાશનો વક્રી પવન એટલે શું પ્રકાશનો કોઈ કિરણ બે પારદર્શક માધ્યમોને છૂટા પાડતી સપાટી આગળથી એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં સપાટીને દોરેલા લંબ સિવાયની દિશામાંથી દાખલ થાય છે તો માલુમ પડે છે કે પ્રકાશનું કિરણ પોતાના મૂળ ગતિમાર્ગમાંથી વળાંક લે છે પ્રસરણની દિશા બદલી નાખે છે આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે જોઈ લો આકૃતિમાં આ છે પહેલો પારદર્શક માધ્યમ આ છે બીજો પારદર્શક માધ્યમ બરાબર બંનેને છૂટા પાડતી સપાટી આ છે હવે પ્રકાશનો એક કિરણ PQ પહેલા માધ્યમમાં પ્રસરણ પામતા પામતા
બીજા માધ્યમની સપાટી પર અહીંયા આપાત થાય છે લંબ સિવાયની દિશામાંથી આપાત થાય છે તો માલુમ પડે છે કે એ કિરણ સીધે સીધું જવાને બદલે પોતાની ગતિની દિશા બદલી નાખે છે કાં તો આ લંબ તરફ જશે કાં તો લંબથી દૂર જશે મૂળ ગતિની દિશા બદલી નાખે છે આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે હવે આ વક્રી ભવન કેટલી માત્રામાં થશે પ્રકાશનું કિરણ માકું વળશે પણ ઓછું માકું વળશે કે વધારે માકું વળશે એનો આધાર આ પારદર્શક માધ્યમોના દ્રવ્યની જાત ઉપર રહેલો છે તો એને લગતી એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી છે એનું નામ છે નિરપેક્ષ વક્રી ભવનાંક એની સંજ્ઞા લખવામાં આવે છે સ્મોલ એન વ્યાખ્યા બહુ સિમ્પલ છે પ્રકાશના કિરણના શૂન્યાવકાશમાંના વેગ અને પ્રકાશના કિરણના આપેલા પારદર્શક ઘટ માધ્યમમાંના વેગ ના ગુણોત્તરને પ્રકાશના કિરણની આપેલી આવૃત્તિ માટેનો તે પારદર્શક ઘટ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે તેની સંજ્ઞા સ્મોલ એન છે કેમ એવું બોલો છો આપેલા પારદર્શક ઘટ માધ્યમનો કારણ કે એ પારદર્શક ઘટ માધ્યમની જાત જો બદલાઈ જશે તો નિરપેક્ષ વક્રી ભવનાંક બદલાઈ જશે એવું કેમ બોલો છો પ્રકાશના કિરણની આપેલી આવૃત્તિ માટેનો આપાત કિરણની આવૃત્તિ બદલાઈ જાય તો પણ નિરપેક્ષ વક્રી ભવનાંક બદલાઈ જાય તો નિરપેક્ષ વક્રી ભવનાંકના મૂલ્યનો આધાર બે બાબતો પર છે પારદર્શક માધ્યમની દ્રવ્યની જાત ઉપર દ્રવ્યની જાત ઉપર અને આપાત કરેલા પ્રકાશની આવૃત્તિ પર બરાબર સારું પહેલા માધ્યમ માટે લખાવો એન ને બદલે એન વન વી ને બદલે વી વન બીજા માધ્યમ માટે એન ને બદલે એન ટુ અને વી ને બદલે વી ટુ કારણ કે સી અચળ બોલો સી અચળ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ કેટલું લેવાનો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ યાદ છે ને સારું ધારો કે આપણે એન ટુ ઓપન એન વન શોધવા છે એન ટુ અપોન એન વન એન ટુ ઓપન એન વન એન ટુ ની કિંમત બોલો જરા સી અપોન વી ટુ એન્ટોની કિંમત સી અપોન વી ટુ એન વન ની કિંમત બોલો સી અપોન વી વન એન વન ની કિંમત સી અપોન વી વન સી સી ઉપર નીચે કેન્સલ છેદનો છેદ બને માઉસ એટલે વી વન અપોન વી ટુ આવો જે ગુણોત્તર આવ્યો એને આપણે શું કહીએ છે પહેલા માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક બોલો પહેલા માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક એની સંજ્ઞા આપવાની છે એન ટુ વન બોલો એન ટુ વન પહેલા માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક સર તો જેમ એન ટુ વન બરાબર શું થાય પેલા એન ટુ અપોન એન વન બોલો એવી રીતે એન વન ટુ શું થશે એન વન અપોન એન ટુ એન વન ટુ શું થાય ચલો ગુણાકાર કરો એન ટુ વન ગુણ્યા એન વન ટુ લેવા હોય તો એન ટુ વન નું અર્થઘટન થયું એન ટુ અપોન એન વન એન વન ટુ ની કિંમત આવી એન વન અપોન એન ટુ એન વન એન વન કેન્સલ એન ટુ એન ટુ એના બરાબર એવી રીતે એન થ્રી સેવન હોય ધારો કે એન થ્રી સેવન ગુણ્યા એન સેવન થ્રી બોલો ગુણ્યા તો એ પણ ગુણાકાર કેવો આવે ધારો કે મારે આ ગુણાકાર શોધવો છે એન ફોર થ્રી ઇન્ટુ એન થ્રી ટુ ઇન્ટુ એન ટુ વન ધારો કે તો આનું અર્થઘટન શું કરવાનું એન ફોર અપોન એન થ્રી બરાબર આનું અર્થઘટન બોલો આનું અર્થઘટન એન ટુ અપોન ચલો એન થ્રી એન થ્રી એન ટુ એન ટુ અને વધ્યા એન ફોર અપોન એન વન એન ફોર અપોન એનએચ કહેવાય પહેલા માધ્યમની સાપેક્ષે ચોથા માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક પહેલા માધ્યમની સાપેક્ષે ચોથા માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક હવે આ પહેલા માધ્યમમાં આપાત કિરણ આ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપણે આપાત કોણ કહીએ એની સંજ્ઞા આપી થીટા વન કારણ કે પહેલા માધ્યમમાં બને છે પછી બીજા માધ્યમમાં જેનો નિરપેક્ષ વક્રી ભવનાંક એન ટુ છે એમાં પ્રકાશ કિરણ માકું વળ્યા પછી એટલે કે વક્રી ભવન પામ્યા પછી આ માર્ગે આગળ વધે છે ક્યુ આર માર્ગે ક્યુ બિંદુ આ છે આર બિંદુ આ છે તો આને કહીશું આપણે વક્રીભૂત કિરણ અને વક્રીભૂત કિરણનો આ લંબ સાથેનો જે ખૂણો બને થીટા ટુ એ બીજા માધ્યમમાં છે એનું નામ પાડવાનું છે વક્રીભૂત કોણ તો આનું નામ આપાત કોણ આનું નામ વક્રીભૂત કોણ સ્નેલ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક તેવું પરિણામ સાબિત કર્યું
કે આપેલા પહેલા પારદર્શક વર્તમાનમાં જો આપાત કોણ થીટા 1 હોય અને બીજા પારદર્શક અટમાધ્યમાં વક્રીભૂત કોણ જો થીટા 2 હોય તો sin થીટા 1 sin થીટા 2 આવો ગુણોત્તર અચળ રહે છે આપાત કોણ અને વક્રીભૂત કોણના sin મૂલ્યનો ગુણોત્તર અચળ રહે છે આ વિધાનને સ્નેલનો નિયમ કહે છે આપાત કોણ અને વક્રીભૂત કોણના sin મૂલ્યનો ગુણોત્તર અચળ રહે છે સારું પછી જો સ્નેલના નિયમનો વ્યાપક સ્વરૂપ લખવું હોય તો આ રીતે લખી શકાય છે n sin થીટા બરાબર અચળ એટલે કે નિરપેક્ષ વક્રીભૂતના ગુણ્યા sin થીટા આ ગુણાકાર બધા માધ્યમો માટે સરખો રહેશે જેમ કે પહેલામાંથી બીજામાં જાય પ્રકાશનું કિરણ પહેલા માધ્યમથી બીજા માધ્યમમાં જાય તો તમારે n sin થીટા બરાબર અચળ એના પરથી અર્થઘટન શું કરવાનું ગાણિતિક રીતે n1 sin થીટા 1 બરાબર બોલો n2 sin થીટા પછી ધારો કે પ્રકાશનું કિરણ બીજામાંથી ત્રીજા માધ્યમમાં ગયું ધારો કે ત્રીજા માધ્યમનો નિરપેક્ષ વક્રીભૂતાંક n3 લઈએ અને ત્રીજા માધ્યમમાં જે ખૂણો બન્યો એને કહીએ થીટા 3 તો આના બરાબર લખી શકાય બોલો n3 sin થીટા 3 ચોથા માધ્યમમાં જાય તો એના બરાબર n4 sin થીટા બરાબર હવે આમાંથી જરા n1 upon n2 શોધી કાઢો n1 upon n2 તો એ આવશે sin થીટા 2 upon sin થીટા 1 ધારો કે આ પહેલું માધ્યમ હવા છે જેનો નિરપેક્ષ વક્રીભૂતાંક 1 લેવાય હવા અને શૂન્યાકાશ બંને માટે આ v ની કિંમત લગભગ c જેટલી જ છે તો c upon c એટલે નિયરલી 1 હવા માટે v નું મૂલ્ય c કરતા સહેજ જ નાનું છે સહેજ જ બાકી v નિયરલી ઇક્વલ c લઈ લઈએ તો n is નિયરલી ઇક્વલ 1 હવા માટે નિરપેક્ષ વક્રીભૂતાંક 1 લઈએ અને આ માનો કે પારદર્શક અટમાધ્યમ કાચ છે કાચ ટૂંકમાં આ પ્રકાશીય રીતે પાતળું માધ્યમ છે આ પ્રકાશ રીતે ઘટ્ટ માધ્યમ છે તો શું થાય કે n1 less than n2 બોલો n1 અને જો આ અંશની કિંમત આ છેદ કરતા નાની હોય તો આ અંશ પણ આના કરતા નાનો થાય એટલે sin theta 2 less than sin theta 1 થાય અને જો sin theta 2 less than sin theta 1 તો એમાંથી આપણને જાણવા મળે છે theta 2 less than theta 1 બોલો theta 2 વિચાર કરો આ theta 2 ખૂણો નાનો ક્યારે થાય આ થીટા 1 કરતા થીટા 2 નાનો ક્યારે થાય પ્રકાશ કિરણ આમ જાય તો આમ બરાબર આમ જાય લંબ તરફ જાય તો જ આ ખૂણો નાનો બને જો લંબ થી દૂર જાય તો મોટો થઈ જાય પણ અહીંયા ખૂણો થીટા 2 નાનો છે એટલે એ પ્રકાશ કિરણ લંબ તરફ જ ગયું હોવું જોઈએ એટલે આનો અર્થ એમ થયો કે પ્રકાશ કિરણ જો પાતળા માધ્યમથી ઘટ માધ્યમ દાખલ થશે તો તે લંબ તરફ આંકવું પડે છે બોલો લંબ અને એનાથી ઊંધું બોલો ધારો કે n1 greater than n2 છે બોલો n1 greater than n2 તો શું થાય અહીંયાથી sin theta 2 greater than sin theta 1 sin theta 2 greater than sin theta એમાંથી મળશે theta 2 greater than theta 1 theta 2 greater than હવે આ theta 1 કરતા theta 2 વધી ક્યારે જાય ક્યારે વધી જાય પ્રકાશ કિરણ આમ જાય એટલે કે લંબથી દૂર જાય બરાબર પણ ક્યારે થશે પ્રકાશ કિરણ ઘટમાંથી પાતળામાંથી દાખલ થાય તો લંબથી દૂર જાય પણ બંને યાદ રાખજો છો કદાચ બંને ભૂલી જશો એક જ વસ્તુ યાદ રાખો પાતળામાંથી ઘટમાં જાય પાતળામાંથી ઘટમાં જાય પ્રકાશનું કિરણ લંબ તરફ આંકવું પડે બરાબર લેટરલ શિફ્ટ કોને કહેવાય જોજો ધારો કે આ પહેલું અને ત્રીજું માધ્યમ માની લો કે સમાન છે જો પહેલું અને ત્રીજું માધ્યમ સમાન હોય તો તેમના નિરપેક્ષ વક્રીભૂતાંકો સરખા થાય એટલે કે n1 બરાબર n3 થાય બરાબર અને જો n1 બરાબર n3 થાય તો અહીંયા મૂકી દો n1 બરાબર n3 થાય તો શું થાય sin થીટા 1 બરાબર sin થીટા 3 sin થીટા 1 બરાબર અને બંને બાજુ sin કેન્સલ કરો sin ઇન્વર્સ લઈ લો બંને બાજુએ તો થીટા 1 બરાબર થીટા 3 બોલો થીટા 1 બરાબર અચ્છા જો આ બંને ખૂણા સમાન થઈ જાય ને થીટા 1 બરાબર થીટા 3 તો પછી આ કિરણ એટલે કે આપાત કિરણ અને આ કિરણ જેને આપણે નામ આપીશું નિર્ગમન કિરણ RS એ બંને સમાંતર થઈ જાય બોલો PQ અને RS સમાંતર થઈ જાય કારણ કે આ છેદિકા જે છે એ શિરોલંબ છે બરાબર એટલે આ બંને ખૂણાઓ સમાન હોય તો આ બંને સમાંતર થવું પડે એટલે PQ અને RS એકબીજાને સમાંતર થઈ જાય રેખાખંડ PQ સમાંતર છે રેખાખંડ RS હવે એક કામ કરો આ બીજું માધ્યમ જો ન હોત બીજું માધ્યમ ન હોત તો આ પ્રકાશનું કિરણ સીધે સીધું આ માર્ગે આગળ વધ્યું હોત બરાબર છે પણ આ બીજા માધ્યમની હાજરીમાં શું થાય છે પ્રકાશનું કિરણ જે અહીંયાથી આમ જવું જોઈએ એના બદલે હવે અહીંયાથી નિર્ગમન પામે છે આમ બરાબર તો જેને આમ જવાનું હતું એ જો હવે આમ જાય તો આટલા અંતરથી એનું સ્થાનાંતર થઈ ગયું કહેવાય કોઈ એક બાજુ પર આમ અથવા આમ બરાબર તો બાજુ પર આ રીતે સ્થળાંતરિત થવાની ઘટનાને અંગ્રેજીમાં લેટરલ શિફ્ટ કહે છે શિફ્ટ થવું એટલે ખસી જવું શિફ્ટ થવું એટલે ખસી જવું અને કોઈ એક બાજુ પર એટલે લેટરલ કહેવાય છે તો બાજુ પર થયેલું સ્થાનાંતર એનું અંગ્રેજીમાં નામ પડ્યું લેટરલ શિફ્ટ
કેટલા અંતરથી એ કિરણ ખસી ગયું તો કે અંતર આર એન અને એ અંતર આર એન નું આપણે નામ પડ્યું લેટરલ શિફ્ટ એની સંજ્ઞા આપી છે એક્સ તો આર એન બરાબર એક્સ આર એન બરાબર એક્સ હવે એક્સ નું સૂત્ર લાવી દઈએ કાટકોણ ત્રિકોણ ક્યુ ટી આર માં બોલો કાટકોણ ત્રિકોણ ક્યુ ટી આર માં આ થીટા 2 છે તો લખાવો કોસ થીટા 2 કોસ થીટા 2 એટલે થીટા 2 ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ થીટા 2 ની પાસેની બાજુ લખાવો ક્યુ ટી બોલો ક્યુ ટી અને કર્ણ એટલે કાટખૂણાની સામે બાજુ એ થશે ક્યુ આર બોલો પાસેની ભાગ્યા કર્ણ હવે આ ક્યુ ટી શું બતાવે ક્યુ ટી અંતર શું બતાવશે અંતર બતાવશે આ ચોસલાની જાડાઈ બોલો ચોસલાની જાડાઈ ના અંગ્રેજીમાં થિકનેસ કહેવાય થિકનેસ માટે ટી લખો થિકનેસ માટે ટી ક્યુ આર યથાવત પછી કાટકોણ ત્રિકોણ ક્યુ એન આર માટે બોલો ક્યુ એન આર માટે લખાવો સાઈન ઓફ થીટા 1 માઇનસ થીટા 2 એક મિનિટ આ થીટા 1 છે બરાબર તો આ કોણ થીટા 1 થાય પેલા અભિગોણ થાય અભિગોણ આ બંને બરાબર સરખા થશે અને આ જો થીટા 1 છે તો એમાંથી આટલો ખૂણો થીટા નો બાદ કરો આ ખૂણો બાદ કરો એટલે બાકીનો આ ખૂણો કેટલો મળે થીટા 1 માઇનસ થીટા 2 અને એના માટે સાઈન વિધેય નું મૂલ્ય શોધવા માટે થીટા 1 માઇનસ થીટા 2 ની સામેની બાજુ ભાગ્યા કર્ણ થીટા 1 માઇનસ થીટા 2 ની સામેની બાજુ એ થશે આર એન બરાબર આર એન અને ભાગ્યા કર્ણ એટલે આ કાટખૂણાની સામેની બાજુ એટલે થશે ક્યુ આર બોલો સામેની બાજુ ક્યુ આર કર્ણ સામેની બાજુ જે આર એન કર્ણ છે ક્યુ આર બોલો સામેની ભાગ્યા કર્ણ એટલે સાઈન અને આર એન અંતર શું બતાવે છે આર એન અંતર લેટરલ શિફ્ટ એક્સ બતાવે છે અપોન ક્યુ આર હવે મારે એક્સ સૂત્ર જોઈએ છે તો આનું ઉપર લઈ લો એક્સ બરાબર ક્યુ આર ઇન્ટુ સાઈન ઓફ થીટા 1 માઇનસ થીટા 2 ચલો સાઈન ઓફ થીટા 1 માઇનસ થીટા 2 યથાવત રાખેલા છે ખાલી ક્યુ આર ની કિંમત મૂકવાની છે અહીંયાથી બોલો ક્યુ આર ની કિંમત શું આવશે ક્યુ આર ની કિંમત ટી અપોન કોસ થીટા 2 ક્યુ આર ની કિંમત ટી અપોન બોલો ક્યુ આર ની કિંમત ટી અપોન બસ બોલો ફરી એક વાર ટી શું છે આપેલા ચોસલાની જાડાઈ પછી થીટા શું છે આપાત કોણ થીટા 2 શું છે વક્રીભુજ કોણ થીટા 2 વક્રીભુજ કોણ અને એક્સ છે લેટરલ શિફ્ટ બરાબર લેટરલ શિફ્ટ ની વ્યાખ્યા ચોપડીમાં આપી નથી લખો જરા આપેલા પારદર્શક માધ્યમ પર આપાત કરેલું પ્રકાશનું કિરણ અને તેમાંથી નિર્ગમન પામતું પ્રકાશનું કિરણ સમાંતર બને ત્યારે તેમની વચ્ચેના લંબ અંતરને લેટરલ શિફ્ટ કહે છે છ સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ એક નાનકડી વાત કહેવાની રહી ગઈ એ જો આ નિરપેક્ષ વક્રીભવનાંક અને આ સાપેક્ષ વક્રીભવનાંક બરાબર એ બેની વચ્ચે ફરક શું તો નિરપેક્ષ વક્રીભવનાંક છે ને કદાપી એક કરતા નાનો હોતો નથી નિરપેક્ષ વક્રીભવનાંક કદાપી એક કરતા નાનો હોતો નથી સાપેક્ષ વક્રીભવનાંક એક કરતા નાનો હોઈ શકે છે જેમ કે આ જો કાચનું માધ્યમ હોય તો હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક કેટલો તો હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક એટલે કાચનો ભાગ્યા હવાનો કાચનો કેટલો છે 1.5 છે અને હવાનો 1 છે એટલે 1.5 / 1 એટલે 1.5 થયા એટલે કરતા મોટા થયા પણ માનો કે કોઈ એમ પૂછે કે કાચની સાપેક્ષે હવાનો વક્રીભવનાંક કેટલો કાચની સાપેક્ષે હવાનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો તો હવાનો ભાગ્યા કાચનો હવાનો એટલે 1/1.5 એ 0.6667 આવે 0.6667 અને 0.6667 કેવા થાય એક કરતા બરાબર છે સિમ્પલ એટલે સાપેક્ષ વક્રીભવનાંક એક કરતા નાનો હોઈ શકે છે નિરપેક્ષ વક્રીભવનાંક કદાપી એક કરતા નાનો હોતો નથી હવે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ માનો કે આ કાચનો એક સ્લેબ છે બરાબર અહીંયા તળિયે કોઈ બિંદુવત ઉદગમ આવેલું છે કે જેમાંથી પ્રકાશના કિરણોનું ઉત્સર્જન થતું હોય અથવા કોઈ વસ્તુ હોઈ શકે તો પ્રકાશનું કિરણ વસ્તુમાંથી બહાર કાઢવાનું વસ્તુમાંથી બહાર નીકળેલું પ્રકાશનું આ કિરણ જોઈ લેજો અહીંયા આપાત થશે અને પછી ઘટમાંથી પાત્ર માધ્યમમાં બહાર આવી રહ્યું છે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાત્ર માધ્યમમાં આવે તો લંબથી દૂર જાય આમ આપવું હશે અને પછી અવલોકનકારની આંખમાં ગયું અવલોકનકારને પ્રકાશનું આ કિરણ જાણે કે પીડેશ બિંદુએથી આવતું હોય એવો આભાસ થશે અહીંયાથી સીધું આમ બરાબર ઓકે હકીકતમાં વસ્તુ ક્યાં છે પી બિંદુ પર ક્યાં છે એટલે આનું સાચું સ્થાન છે બોલો સાચા સ્થાનની આ કહેવાય સાચી ઊંડાઈ આ આભાસી સ્થાનની આ કહેવાય આભાસી ઊંડાઈ
સાચી ઊંડા એટલે ઓરિજિનલ ડેપ્થ, બોલો ઓરિજિનલ ડેપ્થ, મેં સંજ્ઞા આપી ડી ઓ, અને આ છે આભાસી ઊંડાઈ ઇમેજિનરી ડેપ્થ એટલે સંજ્ઞા આપી ડી આઈ. ડીઆઈ નું મૂલ્ય આકૃતિમાં દેખાય છે ડીઓ કરતા નાનું છે, ડીઓ કરતા નાનું છે, પણ કેટલું એનું સૂત્ર આપણે લાવવાનું છે. ઉદાહરણનો ચોથો દાખલો કરો, ઉદાહરણનો ચોથો દાખલો. આભાસી ઊંડાઈ નું સૂત્ર લાવવાનું છે. જોજે, પ્રકાશ કિરણ બીજા માધ્યમમાંથી પહેલા માધ્યમમાં જઈ રહ્યું છે, એટલે આ જે આપાત કોણ છે ને પેલા, એ બીજા માધ્યમમાં છે, એટલે મેં સંજ્ઞા આપી થીટા ટુ, અને આ જે વક્રીભૂત કોણ છે એ પહેલા માધ્યમમાં છે, સંજ્ઞા આપી થીટા વન. સારું, હવે જો આ ખૂણો થીટા ટુ હોય તો આ પણ થીટા ટુ જ થાય, કારણ કે આ બે શિરોલંબ રેખાઓ અને આ છેદિકા છેદે ઝેડ આકાર રચાયો, એટલે યુગમાં કોણ થાય આ થીટા ટુ, તો આ પણ થીટા ટુ. પછી આ થીટા વન તો આ પણ થીટા વન થાય, અનુકોણ થાય અનુકોણ. અને હવે જરા લગાવો સ્નેલનો નિયમ, અહીંયા જે વક્રીભવન થયું છે એના માટે સ્નેલનો નિયમ લગાવો, તો એન વન સાઈન થીટા વન બરાબર એન ટુ સાઈન થીટા ટુ, એન વન સાઈન થીટા વન બરાબર એન ટુ સાઈન થીટા ટુ. હવે જો તમે લંબરૂપે નિરીક્ષણ કરશો એટલે તમારી નજર અહીંયા નહીં રાખવાની, પણ અવલોકનકાર દરો અહીંથી જુએ છે અહીંયાથી, બરાબર આ લગભગ ટી બિંદુની લાઈનમાં ઉર્ધ્વ દિશામાં અહીંયા અવલોકનકારની આંખ હોય અને અધો દિશામાં નજર કરે, બરાબર. એટલે જો લંબરૂપે નિરીક્ષણ કરવામાં આવે તો આ બંને ખૂણાઓ થીટા વન થીટા ટુ બંને ખૂણાઓ ખૂબ નાના થઈ જાય, થીટા વન થીટા ટુ બંને ખૂણાઓ ખૂબ નાના થઈ જાય, એટલે કે ટેન્સ ટુ ઝીરો થઈ જાય. થીટા વન ટેન્સ ટુ ઝીરો અને થીટા ટુ ટેન્સ ટુ ઝીરો, જો બંને ખૂણાઓ ખૂબ જ નાના થઈ જાય તો સાઇન થીટા ઇઝ રિયલ ઇક્વલ ટુ ટેન થીટા. બોલો, સાઇન થીટા ઇઝ રિયલ ઇક્વલ ટુ ટેન થીટા. તો સાઇન થીટા વન ને મતલબ જો ટેન થીટા વન, સાઈન થીટા ટુ ને બદલે લખજો ટેન થીટા ટુ. હવે લખાવો એન વન યથાવત ટેન થીટા વન, લખાવો આ કાટકોણ ત્રિકોણમાં ટેન થીટા વન, લખાવો આ ખૂણો થીટા વન છે પેલા, એના માટે ટેન થીટા વન શું થાય, સામેની ભાગે પાસે સામેની બાજુ એટલે ક્યુ ટી, બરાબર ક્યુ ટી, સામેની બાજુ એટલે ક્યુ ટી ભાગે પાસેની બાજુ આ થાય, બરાબર. અને આ જે બાજુ છે આટલી એ બતાવે છે આભાસી ઊંડાઈ ડી આઈ, આભાસી ઊંડાઈ ડી આઈ. પછી એન ટુ યથાવત ટેન થીટા ટુ લખાવો, ચલો થીટા ટુ ની સામે બાજુ, થીટા ટુ ની સામે એ થશે ક્યુ ટી, એ થશે ક્યુ ટી, બરાબર. અને ભાગ્યા પાસેની બાજુ, પાસેની બાજુ એટલે આંતર થાય, અને આંતર બતાવે છે સાચી ઊંડાઈ ડી ઓ, સાચી ઊંડાઈ ડી ઓ. ચલો ક્યુ ટી ક્યુ ટી કેન્સલ, ક્યુ ટી ક્યુ ટી કેન્સલ, બરાબર. અને હવે એન વન અપોન એન ટુ બરાબર ડી આઈ અપોન ડી ઓ, અને અહીંયાથી જ લખ્યું છે મેં એન વન અપોન ડી આઈ બરાબર એન ટુ અપોન ડી ઓ, એન વન અપોન ડી આઈ બરાબર એન ટુ અપોન ડી ઓ, એન વન અપોન ડી આઈ બરાબર એન ટુ અપોન ડી ઓ. હવે આમાંથી ડી ઓ અપોન ડી આઈ શોધી કાઢો, ડી ઓ અપોન ડી આઈ બરાબર હશે એન ટુ અપોન એન વન. આ છે પાતળા માધ્યમની સાપેક્ષે ઘટ્ટ માધ્યમનો સાપેક્ષ વક્રી બનાવ, અહીંયા એન ટુ બરાબર એન લીધા અને એન વન બરાબર હવાનો વક્રી બનાવ એક લીધો, એટલે એન અપોન વન એટલે એન. અને હવે ડી આઈ જોતા હોય તો એને ઉપર લઈ લો, એન નીચે મૂકી, તો ડી આઈ બરાબર ડી ઓ અપોન એન, બોલો ડી આઈ બરાબર ડી ઓ અપોન એન. અને તમને ખબર છે આ સાપેક્ષ વક્રી ગુણાંક અત્યારે એક કરતા મોટો છે, જો એન ગ્રેટર ધેન વન હોય, અહીંયા જો એન ગ્રેટર ધેન વન હોય તો ડી આઈ લેસ ધેન ડી ઓ થાય, બોલો ડી આઈ લેસ ધેન ડી ઓ, બરાબર. તો જે સ્થાન અહીંયા હતું બરાબર કે અહીંયા ન દેખાતા પણ અહીંયા જોવા મળે છે, એટલે કે આટલું શું થયું, પી થી પીડે સુધી શું થયું, ઉર્ધ્વ દિશામાં આભાસી સ્થાનાંતર થયું, આભાસી એને એક્સ કહીએ, એક્સ તો આકૃતિમાં દેખાય છે કે એક્સ નું મૂલ્ય કેટલું થાય, ડીઓ માઇનસ ડી આઈ, બોલો એક્સ નું મૂલ્ય, અને એ એક્સ શું કહેવાશે, ઉર્ધ્વ દિશામાંનો આભાસી સ્થાનાંતર, ઉર્ધ્વ દિશામાંનો. આ બધું કોના કારણે થયું, પ્રકાશના વક્રીભવનના કારણે, બોલો પ્રકાશના વક્રીભવન. અમુક અજાણ્યા સ્થળો પર તમે ગયા હો તો ત્યાં સ્વિમિંગ પુલ આગળ, સ્વિમિંગ પુલ આગળ બોર્ડ મારેલા હોય છે, ચેતવણી દર્શક નોટિસ ના બોર્ડ મારેલા હોય છે કે બોટમ ઓફ ધ પુલ ઇઝ ડીપર ધેન ઇટ એપિયર્સ, ઇઝ ડીપર ધેન ઇટ એપિયર્સ, જે દેખાય છે તળિયો એના કરતા ઊંડું છે, બોલો એના કરતા ઊંડું છે. થાય શું, તળિયો હોય અહીંયા, બોલો તળિયો હોય અહીંયા, બરાબર. સ્વિમિંગ પુલ નું તળિયો અહીંયા હોય અને તમે ઉપરથી અવલોકન કરો તો તમને તળિયો અહીંયા દેખાય, બરાબર. એટલે જાણે કે ઊંડાઈ ઓછી હોય અને પાણી છીછરું હોય એવું આપણને લાગે, બરાબર.
બોલો બોટમ ઓફ ધ પૂલ ઇઝ ડીપર ધેન ઇટ એપીયર છે દેખાય છે ના કરતા વધારે ઊંડો છે બરાબર સાચી ઊંડાઈ વધારે હોય આભાસી ઊંડાઈ ઓછી હોય સાચી ઊંડાઈ વધારે હોય આભાસી ઊંડાઈ ઓછી હોય બરાબર એનાથી ઊંડું કરવાનું છે ઊંચાઈ માટે જોઈ લેજો સાચી ઊંચાઈ અને આભાસી ઊંચાઈ વચ્ચેનો સંબંધ લાવીએ અહીંયા જો માનો કે આ પાણીમાં કોઈ માછલી તરી રહી છે અને એ માછલી બહારની કોઈ વસ્તુનું નિરીક્ષણ કરે છે માનો કે થાંભલો છે એ થાંભલાની ટોચને આ માછલી જોઈ રહી છે એટલે અત્યારે માછલી શેના તરીકે છે અવલોકનકાર તરીકે બરાબર અને આ ટોચ એ આપણા માટે વસ્તુ છે તો આ જે થાંભલો છે એની સાચી ઊંચાઈ આપણે લઈએ એચ ઓ બરાબર ઓરિજિનલ હાઇટ એ વસ્તુની સાચી ઊંચાઈ પછી અહીંથી આવતો પ્રકાશ સુકિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં જઈ રહ્યું છે પાતળામાંથી અને તો લંબ તરફ આમ પડે એટલે આમ સીધે સીધું આમ નહીં જાય પણ આ જે લંબ દોર્યો એના તરફ આપડે આમ આપડે અને એ અવલોકનકારની આંખમાં જાય અવલોકનકાર તરીકે અત્યારે માછલી છે એટલે માછલી ને પ્રકાશનું આ કિરણ જાણે કે અહીંયાથી આવતું હોય એવું દેખાશે સીધે સીધે આંખમાં બરાબર એટલે એને આભાસી સ્થાન અહીંયા દેખાશે કયા બિંદુ પર પીડેશ બિંદુ પર આ છે વસ્તુનું સાચું સ્થાન આ છે આભાસી સ્થાન સાચા સ્થાન માટે સાચી ઊંચાઈ સાચી ઊંચાઈ ઓરિજિનલ હાઇટ આભાસી સ્થાન માટે આભાસી ઊંચાઈ ઇમેજિનરી હાઈટ બરાબર અને હવે અહીંયા આ ઊંચાઈ તમને વધારે મળી છે કે આના કરતા n ગણી મળે કેટલા ગણી તો જોઈ લો hi બરાબર n ઇન્ટુ h બોલો hi બરાબર અહીંયા ભાગ્યા n આવે છે અહીંયા ગુણાકાર મે n આવે છે અહીંયા n બરાબર બોલો પાત્રા માધ્યમની સાપેક્ષે ઘટ માધ્યમનું સાપેક્ષ વક્રીભવન બોલો પાત્રા માધ્યમની સાપેક્ષે ઘટ માધ્યમનું સાપેક્ષ વક્રીભવન અને અહીંયા એન ગ્રેટર ધેન 1 છે વેલા માટે એચ આઈ ગ્રેટર ધેન એચ બોલો એચ આઈ ગ્રેટર ધેન એચ આભાસી ઊંડાઈ ઓછી મળે આભાસી ઊંચાઈ વધારે મળે આભાસી ઊંડાઈ ઓછી મળે આભાસી ઊંચાઈ વધારે મળે એક મિનિટ અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય અને વસ્તુ પાત્ર માધ્યમમાં હોય અહીંયા એવું થયું વસ્તુ ઘટ માધ્યમમાં છે અવલોકનકાર પાત્ર માધ્યમ પણ બંને કિસ્સામાં એક વાત થઈ કે વસ્તુ જ્યાં છે ત્યાં ન દેખાતા ઉર્ધ્વ દિશામાં ખસી ગયેલી જણાય છે ઉર્ધ્વ દિશામાં આ વસ્તુ અહીંયા નથી દેખાતી અહીંયા દેખાય છે તો x જેટલું શું થયું આભાસી સ્થાનાંતર અને એ આપણે શોધી કાઢ્યું ડીઓ માઇનસ ડીએ બોલો એ રીતે અહીંયા આ વસ્તુ અહીંયા ન દેખાતા અહીંયા દેખાય છે બરાબર એટલે ઉપરની તરફ એનું આભાસી સ્થાનાંતર થયું હોય એવું લાગે છે આ બધું કોના કારણે થયું છે વક્રી પવનને કારણે તો અહીંયા x નું મૂલ્ય શોધવાનું શું કરશો પેલા hi માઇનસ h બોલો x બરાબર બોલજો hi માઇનસ h બરાબર અહીંયા x બરાબર શું લખતા હતા dio માઇનસ d અહીંયા x બરાબર hi માઇનસ h સિમ્પલ પછી પરાવર્તિત પ્રકાશની તીવ્રતા n2 જેટલા વક્રી બનાક વાળા પારદર્શક ઘટ માધ્યમની સપાટી પર n1 વક્રી બનાકમાંથી આવતું પ્રકાશનું કિરણ ધારો કે લંબ રૂપે આપાત કરવામાં આવે છે આપાત પ્રકાશની તીવ્રતા માની લો કે I0 છે અને હવે આ પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય છે પેલા વક્રી બોન નહીં પામે આર પર જશે આર પર બરાબર એટલે જે ઉર્જા તમે આપાત કરી એમાંની મોટા ભાગની ઉર્જા આ માધ્યમમાં દાખલ થાય છે પણ થોડીક ઉર્જા અહીંથી પરાવર્તન પણ પામે છે આમ બરાબર આપાત કોણ શૂન્ય તો પરાવર્તન કોણ પણ શૂન્ય એટલે વિરુદ્ધ દિશામાં પરાવર્તિત થાય છે એને કે ઇન્ટેન્સિટી ઓફ રિફ્લેક્ટેડ લાઇટ બોલો ઇન્ટેન્સિટી ઓફ એટલે સંન્યાસો આપી આયા ઇન્ટેન્સિટી ઓફ રિફ્લેક્ટેડ લાઇટ પરાવર્તિત પ્રકાશની તીવ્રતા તો એનું સૂત્ર આ છે n2 - n1 / n2 + n1 હોલ સ્ક્વેર ઇનટુ I0 ચોપડીમાં લખ્યા છે કે આ માધ્યમ જો હવા હોય અને આ જો કાચ હોય તો આ આના 4% જેટલી છે કેટલા ટકા જેટલી 4 શોધી કાઢો તો કો સૂત્ર લખો પહેલા IR બરાબર N2 - N1 / N2 + N1 હોલ સ્ક્વેર ઇનટુ I0 હવા માટે N1 બરાબર 1 તથા કાચ માટે N2 બરાબર 1.5 હોવાથી હવા માટે N1 બરાબર 1 તથા N2 કાચ માટે N2 બરાબર 1.5 હોવાથી મૂકી દો કિંમત મૂકી દો સાંભળો બાપો કોઈ જરૂર નહીં પડે કેલ્ક્યુલેટરની 1.5 માઇનસ એટલે 0.5 1.5 plus 1 એટલે 2.5 0.5 upon 2.5 એટલે 1/5 1/5 એટલે 0.2 0.2 નો સ્ક્વેર એટલે 0.04 પોઈન્ટ ઇન્ટુ I0 પછી 100% વડે ગુણી કરો એટલે 4% બરાબર છે ને ઓકે સારું
4% પરાવર્તન પામે છે એટલે 96% અંદર પારગમન પામે છે બરાબર આરપાર નીકળે છે સારું પૂર્ણ આંતરિક પરાવર્તન આ એક ઘટના છે સમજીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈક પાત્રમાં માની લો કે કોઈ પારદર્શક પ્રવાહી ભરવામાં આવ્યું છે અને તળિયે પ્રકાશનો એક બિંદુવત ઉદગમ ગોઠવેલું છે જેમાંથી પ્રકાશના કિરણો નીકળીને આ પાણીની સપાટી પર પ્રવાહીની સપાટી પર વિવિધ બિંદુ પર આપાત થઈ રહ્યા છે આપણે બિંદુઓ ધ્યાનમાં લીધા 5 બી બી 1 બી 2 બી 3 બી 4 સમ જે કિરણ બી બિંદુ પર આપાત થાય છે એ લંબરૂપે આપાત થાય છે અને લંબરૂપે આપાત થાય તો વક્રી બોન પામે નહીં પારગમન થાય અને અહીંયાથી આંશિક પરાવર્તન થાય આંશિક પરાવર્તન પછી જે કિરણ બી 1 બિંદુ આપાત હોય એના માટે આપાત કોણ છે બોલો આ વક્રીભૂત કોણ છે બોલો બી 2 બિંદુ આપાત થતા પ્રકાશના કિરણ માટે આપાત કોણ અને આ વક્રીભૂત કોણ તમે એક વાત નોંધી જેમ તમે આમ જાઓ છો આમ બરાબર શું થાય છે કહો આપાત કોણ વધે છે બોલો આપાત કોણ અને આપાત કોણ વધે જો આ ગુણોત્તર અચળ રહેવાનું છે આ ગુણોત્તર અચળ એટલે આપાત કોણ જો વધે તો આ અંશ વધે અંશ વધે છતાંય ગુણોત્તર અચળ રહેવો તો છેદને વધવું પડે બોલો છેદને અને સાઈન થીટા 2 વધે તો એમાં થીટા 2 પણ વધે થીટા 2 પણ વધે એટલા માટે થીટા 1 વધતા જાય છે તો સામે થીટા 2 પણ વધતા જાય છે સારું હવે જો બી3 બિંદુ એવું છે કે જ્યાં પ્રકાશનું કિરણ એક્ઝેક્ટલી એટલા આપાત કોણથી આપાત થયું કે જ્યારે વક્રીભૂત કિરણ પ્રવાહીની સપાટીને સમાંતર ક્રસે છે બોલો વક્રીભૂત કિરણ પ્રવાહીની સપાટીને સમાંતર ક્રસે છે સારું જો સમાંતર ક્રસે તો આ ખૂણો કેટલા હશે 90 ડિગ્રી બરાબર સારું અને એ વખતે જેટલો આપાત કોણ એટલો નેટો પરાવર્તન કોણ રચાય એ રીતે કિરણનું પરાવર્તન પણ થાય છે તો આ બધા આંશિક પરાવર્તિત કિરણ છે 1 2 3 અર્ધ આંશિક પરાવર્તિત કિરણ છે પણ આ નિશ્ચિત આપાત કોણ એવો છે કે જ્યારે વક્રીભૂત કોણ એક્ઝેક્ટલી 90 ડિગ્રીનો મળે એવા નિશ્ચિત આપાત કોણ ખાસ નામ પડ્યું તેને પાતળા મધ્યમની સાપેક્ષે આપેલા ઘટ મધ્યમનો ક્રાંતિ કોણ કહે છે બોલો ક્રાંતિ અંગ્રેજીમાં ક્રિટિકલ એંગલ કહેવાય શું કહેવાય ક્રિટિકલ એંગલ માટે પહેલી સંજ્ઞા આપી સી બરાબર ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થતા પ્રકાશના કિરણના જે નિશ્ચિત આપાત કોણે વક્રીભૂત કોણ 90° મળે તે નિશ્ચિત આપાત કોણને તે પારદર્શક ઘટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિ કોણ કહે છે તેની સંજ્ઞા કેપિટલ સી છે સારું હવે જ્યારે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો હોય ત્યારે જે પરાવર્તિત કિરણ મળે આંશિક પરાવર્તિત કિરણ એનું આપણે નામ પડ્યું ક્રાંતિ કિરણ શું નામ પડ્યું ક્રાંતિ કિરણ અને પછી અહીંયા બી4 બિંદુ માટે શું થયું કહો આ જે કિરણ છે ને આ કિરણ એના માટે આપાત કોણ આના કરતા બી વધી ગયો આના કરતા વધી ગયો એટલે મેં લખ્યું આઈ ગ્રેટર ધેન સી બોલો આઈ અને એ વખતે આપાત કિરણમાંની બધી જ ઊર્જા પૂરેપૂરી 100% અંદર ને અંદર જ પરાવર્તન પામે છે અહીંયા પણ મળતી નથી સપાટી પર બહાર તો મળતી નથી સપાટી પર પણ નહીં અંદર ને અંદર એના એ જ માધ્યમમાં જો 100% ઊર્જા એના જ માધ્યમમાં પરાવર્તન પામે તો આ ઘટનાને આપણે નામ આપ્યું પૂર્ણ આંતરિક પરાવર્તન બોલો પૂર્ણ આંતરિક પરાવર્તન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ટોટલ ઇન્ટરનલ બોલો પૂર્ણ આંતરિક પરાવર્તન એ વખતે પ્રવાહીની આ સપાટી જાણે કે એક આદર્શ સમતલીય અરીસો હોય બોલો આદર્શ સમતલીય અને આપાત કિરણનો 100% પરાવર્તન કરે છે એવી પરાવર્તક સપાટી તરીકે વર્તે છે તો પ્રવાહીની સપાટી જાણે કે આદર્શ સમતલીય અરીસો હોય જે 100% પરાવર્તન કરી નાખે છે તો આપાત ઊર્જા બધી અહીંયા મળે છે સેટ પણ ઊર્જાનો વ્યય થતો નથી સારું પ્રકાશનું કિરણ પૂર્ણાંતિક પરાવર્તન પામે એ માટેની બે શરતો લખાવો બોલો એ કિરણ ક્યાંથી ક્યાં જતું હોવું જોઈએ ઘટ માધ્યમમાંથી પ્રસરણ પામતી મંદા પાતળા મધ્યમની સપાટી પર આપાત થતું હોવું જોઈએ આ પહેલી શરત બીજી શરત એ છે કે આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો હોવો જોઈએ એના જેટલો પણ નહીં ચાલે બોલો એના કરતા મોટો એના કરતા આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો હોવો જોઈએ બરાબર સારું હવે આ ક્રાંતિ કોણનો આપણે સૂત્ર લાવવાનું છે લાવી દઈએ અત્યાર સુધીની બધી થિયરીમાં આપણે પાતળા મધ્યમનો પાત્ર મધ્યમને પહેલા મધ્યમ તરીકે અને ઘટ મધ્યમ બીજા મધ્યમ તરીકે લીધેલું છે અહીંયા આપણે એવું જ કરીએ પાત્ર મધ્યમ હવાનું લઈએ જેના માટે n1 બરાબર 1 ઘટ મધ્યમ ગમે તે હોઈ શકે અને એનો વક્રી મનાર લઈએ n તો ચલો એટ પોઈન્ટ બી3 બિંદુ આગળ લગાવો સ્ટેલનો નિયમ n2 sin θ2 અને θ2 કહી દો એના બરાબર n1 sin θ1
બોલો એન ટુ સાઇન થીટા નું બરાબર બોલો એન ટુ સાઇન થીટા નું બરાબર થીટા નું લખો થીટા નું ને બદલે સી થીટા નું ને બદલે સી એન વન યથાવત થીટા વન ને બદલે 90 ડિગ્રી બોલો થીટા વન ને બદલે ચલો સાઇન એન ટુ સાઇન સી બરાબર સાઇન 90 એટલે 1 થશે ને અહીંયા થી જશે એન વન તો સાઇન સી શું આવશે પેલા એન વન અપોન એન ટુ બોલો સાઇન સી બરાબર આ એકદમ વ્યાપક સૂત્ર છે બરાબર અને અત્યારે એવું થાય કે એન વન બરાબર વન અને એન ટુ બરાબર એન અહીં જો મૂકી દેશો તો અહીંયા વન મૂકી દો અહીંયા એન મૂકી દો એટલે સાઇન સી બરાબર વન અપોન એન બોલો સાઇન સી બરાબર બોલો સાઇન સી બરાબર પણ આ વ્યાપક સૂત્ર નથી વ્યાપક સૂત્ર આ છે કદાચ તમને પાણી અને હવા ના આપે પણ એમ કે આપણે પાણી અને હવા નહીં આપે પણ માનો કે પાણી અને કાચ આપે બોલો પાણી અને કાચ તો અહીંયા સૂત્ર છે પેલા આ પાણી નો વક્રીભવન બોલો આ અને આ થશે કાચ નો વક્રીભવન બરાબર પાતળા માધ્યમ નો વક્રી બનાવ એન વન છે અને ઘટ માધ્યમ નો વક્રી બનાવ એન ટુ છે બરાબર અને આ ક્રાંતિકોણ કોનો કોની સાથે છે કે ભાઈ પાતળા માધ્યમ ની સાથે છે ઘટ માધ્યમ નો ક્રાંતિકોણ પાતળા માધ્યમ ની સાથે છે એટલે વ્યાપક સૂત્ર આ યાદ રાખો સાઇન સી બરાબર એન વન અપોન એન ટુ જે એન વન બરાબર પાતળા માધ્યમ નો નિરપેક્ષ વક્રી બનાવ એન ટુ બરાબર ઘટ માધ્યમ નો નિરપેક્ષ વક્રી બનાવ બરાબર હીરો શા માટે જળ ખડે છે હીરા માટે જે એનું દ્રવ્ય છે એનો વક્રી ગુણાંક ખાસો મોટો છે 2.42 તો સાઇન સી બરાબર 1 અપોન n n ની કિંમત મૂકી દો 2.42 તો માંથી સાઇન સી ની કિંમત મળે છે 0.4132 સાઇન સી બરાબર આટલા તો સી બરાબર મળે છે 24 ડિગ્રી 24 મિનિટ 24 ડિગ્રી આ ક્રાંતિકોણ પ્રમાણમાં નાનો છે કારણ કે અન્ય દ્રવ્યો કરતા જો એનનું મૂલ્ય મોટું હોય તો સાઇન સી નાના મળશે એટલે સી નું મૂલ્ય ઘણું નાનું મળે છે એટલે વ્યવહારમાં શું થાય છે કે હીરાની સપાટી ઉપર જ્યારે પેલ પાડવામાં આવે એટલે કે એની વિવિધ સપાટીઓને સમતવ્ય કરી અને પોલિશ કરી નાખવામાં આવે ત્યાર પછી અહીંયાથી જે પ્રકાશ કિરણ જો દાખલ થાય કોઈ પણ બાજુમાંથી જો પ્રકાશ કિરણ દાખલ થાય તો મોટા ભાગના કિરણો માટે બનશે કે આપાત બિંદુએ તમે જો લંબ દોરશો તો આજે આપાત કોણ મળશે આઈ એ I greater than C મળશે બોલો I greater than C અને જો આપાતકોણ નું મૂલ્ય ક્રાંતિકોણ કરતા મોટું છે તો પ્રકાશ ના કિરણો શું થશે પૂર્ણાંતરી પર શું થશે તો ચાલ પૂર્ણાંતરી પર થાય અને બીજી સપાટી બરાબર થાય ત્યાં પણ એવું થાય કે આપાતકોણ C કરતા મોટો છે ત્યાંથી પણ પૂર્ણાંતરી પર થાય વખતો વખત જો પૂર્ણાંતરી પર થઈ જાય તો આપણને એવું લાગે કે અંદર અંદર પ્રકાશ ઉર્જા ઘૂંટાયા કરે છે પરાવર્તિત થઈને ફર્યા કરે છે એટલે જાણે કે અંદર પ્રકાશની તીવ્રતા બહારના કરતા બહુ જ વધારે હોય એવું લાગે જાણે અંદર પ્રકાશનું ઉદગમ ગોઠવ્યું હોય અને એમાંથી જાણે પ્રકાશનું ઉત્સર્જન થતું હોય એવું આપણે બહારથી જોતા લાગે એટલે આપણે એમ કહીએ કે હીરો એકદમ ઝળહળે છે ડાયમંડ ઇઝ સેડ ટુ બી સ્પાર્કલિંગ અથવા કે ઇટ ઇઝ શાઇનિંગ વેરી બ્રિલિયન્ટલી ઇટ ઇઝ શાઇનિંગ વેરી એકદમ ઝળહળે છે બરાબર પછી રહી મરીચિકા એનું બીજું નામ છે મૃગજળ શું નામ છે ઉનાળામાં બપોરના સમયે સ્વાભાવિક છે કે ડામરનો રસ્તો સખત ગરમ હોય ઉનાળામાં તો માનો કે ડામરનો રસ્તો છે એ સખત ગરમ થઈ ચૂક્યો છે એની સાથે સંપર્કમાં આવેલી હવા એકદમ ગરમ હોય અને માટે તેને પ્રકાશી રીતે એકદમ પાતળું માધ્યમ બની જાય પછી જેમ ઉપર જાવ ને એમ હવા પ્રમાણમાં ઠંડી પડે એટલે કે પ્રકાશી રીતે માધ્યમ ઘટ્ટ થતું જાય ઉપર જવાથી વક્રી ગુણાંક વધે ઊંધું બોલો નીચે આવવાથી વક્રી ગુણાંક ઘટે છે તો આ તીર મેં નીચેની તરફ બતાવ્યું અને વક્રી ગુણાંક ઘટે છે એવું લખેલું છે પછી અહીંયા માનો કે કોઈક વૃક્ષ છે વૃક્ષ એ વૃક્ષ એટલે આપણા માટે એક વસ્તુ થઈ ત્યાંથી આવતું પ્રકાશનું કિરણ બરાબર આમ જઈ રહ્યું છે હવે તમને થશે આમ કેમ જાય તો કારણ એવું છે કે જ્યારે પ્રકાશનું કિરણ આમ આવતું હોય તો એ જે માધ્યમમાં દાખલ થાય છે એ માધ્યમમાં નીચે આવવાથી વક્રી ગુણાંક ઘટવાનો છે વક્રી ગુણાંક એટલે ઘટમાંથી બોલો પાતળા માધ્યમમાં પાતળામાંથી વધારે પાતળામાંથી અતિશય પાતળામાંથીમાં અને પ્રકાશ કિરણ ઘટમાંથી પાતળામાંથીમાં જાય તો લંબથી દૂર છે લંબથી એટલે અહીંયા લંબ દોરશો ને તો એનાથી દૂર બોલો અહીં લંબ દોરશો એનાથી દૂર એ લંબ દોરો એનાથી દૂર એટલે જેમ જેમ નીચે આવતું જાય ને એમ એમ આપાત પણ વધતો જાય બોલો આપાત પણ એટલે એનો જે ગતિમાં છે ને એ આખો વક્ર બની જાય કેવો નહીં વક્ર અને પછી એક તબક્કે એવું થાય કે આપાત પણ વધી વધીને ક્રાંતિકોણ કરતા મોટો થઈ જાય ક્રાંતિકોણ કરતા અને આપાત પણ જો ક્રાંતિકોણ કરતા મોટો થાય તો પ્રકાશ કિરણ એના જ માધ્યમમાં પરાવર્તન પામે બોલો એના જ માધ્યમમાં અને પરાવર્તન પામીને કોઈ અવલોકનકાર જો ત્રાસી નજર કરતો હોય રોડ ઉપર ત્રાસી નજર કરે તો એની આંખમાં જાય અને એની આંખમાં જાય એટલે અવલોકન કરે એવું દેખાશે જાણે કે આ પ્રકાશનું કિરણ અહીંયાથી આવી રહ્યું છે જો સીધું બરાબર આજે વક્ર ગતિમાન મળ્યો
એને સ્પર્શક કરો તો સ્પર્શવી સમાન સ્પર્શને પાછળની બાજુ લંબાવતા આ સ્થાન પરથી પ્રકાશ કિરણ આવતો હોય એવો એને આભાસ થશે એટલે આ વૃક્ષની ટોચ એને અહીંયા દેખાશે બરાબર અને આ કોના જેવી સ્થિતિ થઈ પાણીમાં જેમ વૃક્ષનું ઊંધું પ્રતિબિંબ દેખાય પાણીમાં જેમ વૃક્ષનું ઊંધું પ્રતિબિંબ દેખાય એવું ઊંધું પ્રતિબિંબ અહીંયા દેખાય છે હવે હકીકતમાં તો શું છે ડામરનો રસ્તો છે અને છતાંય પેલું વૃક્ષનું ઊંધું પ્રતિબિંબ દેખાયું અવલોકન કરે શું લાગે કે અહીંયા પાણી હોય એવો આભાસ થાય બોલું પાણી હોય એવો માણસોને તો ખબર પડી ગયા છે કે આ એક દ્રષ્ટિભ્રમ છે ઓપ્ટિકલ ઇલ્યુઝન ખરેખર તો પાણી છે જ નહીં પણ જે મૂંગા પ્રાણીઓ છે જેને વધારે બુદ્ધિ નથી આપી ભગવાને એને ખબર પડતી નથી તો ખાસ કરીને જે હરણ હોય એ તરસ્યું થયું અને રસ્તા પર જો આવી જાય ઉનાળાનો સમય હોય બપોરનો સમય હોય તો આ ઘટના બને છે એટલે એને એવું લાગે ત્રાસી નજર કરવાથી કે ત્યાં પાણી છે એટલે તરસ્યું હોય એટલે દોડ મૂકે ત્યાં જાય ફાંફા મારે પાણી તો હોય નહીં ફરી પાછું ફાંફા મારે એમ ત્રાસી નજર પડે તો એને આગળ પાછું પાણી દેખાય તો આ રીતે મૃગો જેને જળ સમજી મૃગો જેને જળ સમજી જેની પાછળ દોડ મૂકે છે એવી ઘટના એનું નામ પડ્યું મૃગ જળ શું નામ પડ્યું છેલ્લે એવું બને છે કે તરફડિયા મારીને પ્રાણી મરી જાય છે પાણી એને મળતું નથી આ એક ઘટના બહુ જ જેને કહેવાય ને ઘાતક સાબિત થાય છે પ્રાણીઓ માટે ક્રૂરતા સમાન છે આ ઘટના નહીં બનવી જોઈએ બને છે.